સ્વાધ્યાય 4.3 ધોરણ 8 પ્રાયોગિક ભૂમિતિમાં પહેલો પ્રશ્ન, નીચેની ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ એમ ઓ આર ઈ માં એમઓ 6, ઓ આર 4.5, ખૂણો એમ 60, ખૂણો ઓ 105, ખૂણો આર 105. પહેલા આપણે કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિ આ રીતે થશે. આ એક ચતુષ્કોણ હશે. આ ચતુષ્કોણમાં એમ ઓ આર ઈ હશે, એમઓ 6 સેમી, ઓ આર 4.5 સેમી, ખૂણો એમ 60નો હશે, ખૂણો ઓ 105નો હશે, ખૂણો આર 105નો હશે. બરાબર, તો આ રીતે આપણે આખી આકૃતિ દોરવાની છે. સૌથી પહેલાં આપણે એક સીધી રેખા દોરી લઈશું. ત્યારબાદ 4.5 સેમીની આ રીતે આપણે એટલે ઓ એક્સ કિરણ થશે, ઓ આર 4.5 થશે. હવે ઓ જે છે એ આપણે 105નો દોરવાનો છે. હવે 105નો દોરવા માટે આપણે શું કરવાનું છે કે કોઈ પણ આવો એક માપ લઈ લેવાનો અને આવું કર્યા બાદ 90નો તમને બધાને ખબર જ છે કેવી રીતે આપણે દોરતા હતા, ગયા વર્ષે આપણે દોર્યા જ છે. આપણે આ રીતે સૌથી પહેલાં 90 અંશનો આપણે ખૂણો દોરવાનો છે, પણ એ કાચો દોરવાનો છે, બહુ પાકો દોરવાનો નથી. આ આપણો સીધો જે થશે એ 90 અંશનો થશે. હવે આના 105 કરવાના છે, એટલે કે અહીંયા મૂકવાનું છે. 105નો કેવી રીતે દોરવાનો એ તમને ગયા વર્ષે તમને ખબર જ છે કેવી રીતે આપણે દોર્યો હતો તે. બરાબર છે, અહીંયા મૂકવાનો. એટલે આ જે ખૂણો થશે આપણો એ થશે 105. સીધી રેખા દોર લેવાની. આને આપણે નામ આપવાનું છે વાય. વાય નામ આપ્યા પછી 6 સેમીનું એક માપ લેવાનું છે આપણે ખૂણામાં. આ રીતે 6 સેમી માપ લઈને અહીંયા જે છેદશે બરાબર ત્યાં આપણે એમ નામ આપવાનું છે. હવે આ જ રીતે 105નો ખૂણો આર તરફ દોરવાનો છે. જે રીતે પેલી સાઈડ 105નો દોર્યો એ જ રીતે આપણે અહીંયા 105નો બીજો દોરવાનો છે. 105નો તમને દોરતા આવડે જ છે, ગયા વર્ષે આપણે આ બધા જ આપણે દોરી ચૂક્યા છે. એટલે આ રીતે આપણે હવે 105નો દોરીશું. જેમ પેલી સાઈડે 105 આવ્યો હતો આ રીતે આ સાઈડે આનો 105નો માપ આવશે. આ રીતે થશે અને આ રીતે સીધી એક રેખા આપણે દોરી દેવાની છે. હવે જે એમ છે ત્યાં 60નો ખૂણો દોરવાનો છે, એટલે આ રીતે આપણો 60નો ખૂણો આવશે. અહીંયા જે રીતે આપણે દોરીએ છીએ તમે જોઈ શકો છો કે આ 60નો ખૂણો થાય છે. હવે અહીંના જેટલું માપ હશે એટલું જ માપ આપણે લેવાનું છે. તો એની માટે આપણે શું કરવું છે કે આજે આપણે સીધી રેખા દોરીને એને જે નામ આપી દીધું ફરી આપણે 4.5 સેમીનું માપ લેવાનું છે.
આજે છે સીધી રેખા આપણે દોર દેવાની, એવી રીતે રેખા દોરવાની કે જે 60ના ખૂણેથી આમ સીધી જશે, અને આ રેખા જ્યાં છેદશે ત્યાં આપણે ઈ નામ આપી દેવાનું છે. એટલે આપણે એમ ઓ આર ઈ આ ખૂણો આપણો તૈયાર થશે, આ આવશે ઈ. મારા ખ્યાલથી બધાને આટલોથી ખબર પડી ગઈ હશે, છતાં પણ હું તમને સ્ક્રીન વ્યવસ્થિત દેખા આ રીતે અહીંયા મૂકી છે. જો તમને ના ખબર પડે તો પૂછી શકો છો. ખૂણાઓની પ્રેક્ટિસ આપણે ગયા વર્ષે કરી જ છે અને છઠ્ઠા ધોરણમાં પણ કરી છે, એટલે તમને ખૂણા બધાને વ્યવસ્થિત આવડે જ છે. ખૂણા ના આવડતા હોય તો ઘરે જાતે પહેલાં ખૂણાની પ્રેક્ટિસ કરી લેજો અને પછી આકૃતિ દોરજો, એ સિવાય તમને આકૃતિ ખબર પડે નહીં. આ પ્રકરણમાં જો કોઈ પણ ખૂણો આપેલો જે ખૂણો છે 105નો અને 60નો એ જો આવતો ના હોય તો તમારે તમારી રીતે ફરીથી આકૃતિ ભૂસીને બનાવવી પડશે, થોડીક પણ આવા કપ એ ચાલે નહીં. જે માપ છે એ માપ પણ તમારે વ્યવસ્થિત દોરવાનું છે. આ માપ મેં તમને કહ્યું એ પ્રમાણે 6 સેમીનું, એટલે 6 સેમીનું જ આવશે. આનું કોઈ જ માપ નથી સીધી રેખાનું. જો તમને ફરીથી કહી રહ્યો છું કે એમ થી ઈ સુધી જે છે એનું કોઈ જ માપ નથી, એ જ રીતે ઈ અને આરનું પણ આપણને માપ આપેલું નથી, એટલે પણ માપ નહીં હોય. પણ આ જે ખૂણો હું બતાવી રહ્યો છું આ ખૂણો 105નો અને આ જે ખૂણો છે આ પણ તમારે 105નો કમ્પલસરી હોવો જોઈએ. જો ના હોય તો તમારે ફરીથી આખી આકૃતિ દોરવાની છે, થોડીક પણ આકૃતિમાં કોઈ પણ ગડબડ ચાલે નહીં. તમે જોઈ શકો છો કે મારી આકૃતિમાં 105 બરાબર આવી રહ્યા છે. જો આ 110 અને આ 100 છે અને એની બરાબર વચ્ચે જે છે આ 105 આવી રહ્યા છે. તો આ રીતે વ્યવસ્થિત તમારે દોરવાનું છે. આ જ રીતે અહીંયા પણ તમારે આ રીતે મૂકવાનું છે અને 60નો ખૂણો બતાવવાનો છે. તમે જોઈ શકો છો કે આ રહ્યા મારા 60 છે અને 60 પર જ આ સીધી રેખા આવી રહી છે, જોઈ શકો છો તમે. તો આ રીતે 60 પર જ સીધી રેખા તમારે આવવી જોઈએ, થોડેક પણ માપમાં કશું ચલાવી લેવામાં આવે નહીં. આ રીતે વ્યવસ્થિત તમારે આકૃતિ આખી દોરવાની છે. હવે આપણે દોરીશું આકૃતિના મુદ્દા. હવે આપણે મુદ્દા સમજીશું. સૌથી પહેલાં ઓ એક્સ કિરણ રચવાનો. ઓને કેન્દ્ર લઈને 4.5 સેમી માપનો ઓ આરને છેદ ઓ એક્સને છેદે ઓ એક ચાપ દોરવાનો, ત્યાં આર નામ આપવાનું. ત્યારબાદ ઓ વાય ઓ આર 105નો ખૂણો થાય એ રીતે દોરવાનો. ઓને કેન્દ્ર લઈ 6 સેમીનો ચાપ રચવાનો. ઓ વાય કિરણને જ્યાં છેદશે ત્યાં એમ નામ આપવાનું. ત્યારબાદ એ ડબલ્યુ એમ ઓ 60° દોરવાનો. ઝેડ આર ઓ 105° દોરવાનો. અને ત્યારબાદ એમ ડબલ્યુ સીધી રેખાખંડ દોરવાનો, એટલે આપણે માંગેલો ચતુષ્કોણ એમ ઓ આર ડબલ્યુ તૈયાર થાય.